તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ જિલ્લામાં એક પરિવારની તથા મધ્યપ્રદેશના મનસોરના વીએચપીના પ્રમુખ પર હુમલો કરી જાનથી મારી નાખવામાં આવેલ છે આ બનાવ અંગે હિન્દુ યુવા સંગઠને કલેક્ટર શ્રીને પાઠવેલ છે પ્રકાશભાઈ જાડેજા હાર્દિક જોશી જયદીપ ગોસ્વામી કપિલ કેશવાણી નીલ રબારી વિવેક ગોર સહિતના અગ્રણીઓ આવેદનપત્ર આપવામાં જોડાયેલ હતા આ અંગે હિન્દુ યુવા સંગઠનના અગ્રણીએ ન્યૂઝ સાથે વાત કરી હતી કપિલ દિલીપભાઈ હિન્દુ યુવા સંગઠન ભુજનગર બંગાળના મુર્શિદાબાદની ની અંદર નિર્દયતાપૂર્ણ એક પરિવારની કરપીણ હત્યા થઈ છે એની અંદર આર એસએસના એક કાર્યકર્તા છે જેમની પત્ની પુત્ર અને ગર્ભવતી પત્નીની પણ હત્યા કરવામાં આવી છે આ જે હત્યા થઈ છે એ કોઈ એક હિન્દુ સંગઠનની નહીં આખા ભારતની અંદર આવી અનેક ઘટનાઓ રોજ બને છે જે હિન્દુ કાર્યકર્તાઓને એક જાતનો ટાર્ગેટ બનાવીને એમની હત્યા કરવામાં આવે છે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ માત્ર બંગાળ તો આજે એક શું કહેવાય આપણે કહે ને એક ઉપદેશ્ય બની ગયો છે બંગાળની ઘટના આજે સામે આવી છે બાકી ભારતભરની અંદર આવી અનેક હિન્દુ યુવાઓની હત્યા થાય છે દૂરની વાત મૂકીએ કચ્છ એક ખૂણા ઉપર છે ભારતની અને બાંગ્લાદેશ છે એ ભારતના બીજે બોર્ડર ઉપર છે તો છેલ્લે કચ્છની અંદર છેલ્લા પચીસથી છવ્વીસ મહિનાની અંદર દસ હિન્દુ યુવાનોની હત્યા થઈ છે અને હમણાં બે દિવસની જ વાત કરીએ તો અમદાવાદની અંદર મહાદેવ શિવનું સો વર્ષ જૂનું મંદિર રાતોરાત તોડી નાખવામાં આવે છે અને કેટલાય હિન્દુ યુવકોની હત્યા કરવામાં આવી છે અને છેલ્લે બે દિવસ પહેલાંની પણ વાત કરું તો કચ્છ અને ભુજની અંદર આવી ઘણી ઘટનાઓ બને છે જે હકીકતમાં સામે નથી આવતી અને તમારા માધ્યમથી હું સરકાર અને તંત્રને એક જવાબદારી સોંપીશ કે હિન્દુ સમાજ માટે જે કાર્ય કરે છે એ એ કોઈ પણ યુવા હોય એ યુવાની હત્યાથી હવે તંત્રની જવાબદારી છે કે એમને રક્ષણ પૂરું પાડવાનું કારણ કે આજે જે સરકાર બની છે એને અમે વોટ આપ્યો છે અને આજે ભૂતકાળની અંદર જે વોટ આપ્યો એના લીધે આ સરકાર બની છે નરેન્દ્રભાઈ મોદી યોગીજી આદિત્યનાથ એ જે હિન્દુત્વવાદી ચારિત્ર છે એમને જોઈને અમે વોટ આપ્યું છે એમના મોદી અને યોગી નામની સુનામીની અંદર જે નેતાઓ તરીને આવી ગયા છે એમને કહીશ કે તમે હિન્દુત્વના હિન્દુ સમાજના મુદ્દા ઉપર જાહેરમાં સામે આવો સમર્થન કરો લડત હિન્દુ સમાજ માટે જન્મ્યા છીએ અને આ એક મહાન હિન્દુ ધર્મની અંદર અમને જન્મ મળ્યો છે એની માટે પહેલાં એક હતો આઝાદી વખતે મારવાનો સમય હતો પણ હવે તો અમે જીવીશું અને હિન્દુ સમાજને હિન્દુ ધર્મને વિશ્વગુરુના સ્થાને બિરાજી અને પ્રત્યેકે પ્રત્યેક હિન્દુને હિન્દુથી જોડી અને જમશું